પાલનપુરના પ્રાચીન શ્રી પાતાળેશ્વર મહાદેવના શિવલિંગને શ્રાવણ માસના ત્રીજા સોમવારે ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હતું, જે અનેરું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પાલનપુરના પૌરાણિક શ્રી પાતાળેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય દર સોમવારે શ્રી પાતાળેશ્વર મહાદેવના શિવલિંગને શણગારવામાં આવે છે, ત્યારે ત્રીજા સોમવારે શિવલિંગને ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હતું. આ પાલનપુર હિન્દુ સમાજનું પાતાળેશ્વર મહાદેવ મંદિર છે અને શ્રાવણ માસ ચાલે છે. આજે ત્રીજો સોમવાર છે. દરરોજ અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે. આજે ત્રીજા સોમવાર નિમિત્તે પાતાળેશ્વર મહાદેવના ભક્તો દ્વારા ચલણી નોટોનો શણગાર કરવામાં આવેલો છે અને લોકો દર્શન કરવા માટે બહુ જ આવે છે. શ્રી પાતાળેશ્વર મહાદેવના શિવલિંગને ડ્રાયફ્રૂટ, ફૂલો સહિત વિવિધ ચીજ વસ્તુઓથી શણગારવામાં આવે છે, ત્યારે ત્રીજા સોમવારે શિવલિંગને રૂપિયા 10થી લઈને રૂપિયા 500 સુધીની ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા કુલ રૂપિયા 2,90,000ની ચલણી નોટોથી દાદાનો શણગાર કરાયો હતો. મિત્રો, આજે શ્રાવણનો ત્રીજો સોમવાર. દર સોમવારે તમે કદાચ જોતા હશો કે પાતાળેશ્વર મંદિરની અંદર અલગ અલગ વસ્તુઓથી શણગાર કરવામાં આવે છે. ક્યારેક ડ્રાયફ્રૂટથી, ક્યારેક ફૂલોથી, ક્યારેક ચલણી નોટોથી. આવા દરે સોમવારે અલગ અલગ રીતે દાદાના શણગાર કરવામાં આવે છે. એમાં આજે ત્રીજા સોમવારે ભક્તો દ્વારા ચલણી નોટો દ્વારા શણગાર કરવામાં આવે છે. એમાં 10થી માંડી અને 500 રૂપિયા સુધીની નોટોનો આજે ઉપયોગ થયો છે. એમાં 10ના 6 બંડલ છે, 50ના 5 બંડલ છે, 20 રૂપિયાની નોટોના પણ 5 બંડલ છે, 1 રૂપિયાની નોટોના પણ આમાં આજે ભક્તો દ્વારા સમાવેશ કરાયો છે અને 500ની નોટોના પણ 3 બંડલની ના દ્વારા આજે દાદાનો શણગાર થયો છે. એમ કુલ મિલાઈ અને 2,90,000 રૂપિયાનો ચલણી નોટોનો આજે દાદાના શરણોમાં શણગાર ભક્તો દ્વારા કર્યો છે. એ શણગારને આજે પાલનપુરની સર્વ ધર્મપ્રેમી જનતાએ જોઈ અને એનો લાભ લીધો છે અને બહુ આનંદ વ્યક્ત કર્યો છે. અને આની અંદર 3,000 રૂપિયાની પરચુરણનો પણ સમાવેશ આજના શણગારમાં થયો છે. એટલે આમ પાલનપુરના પાતાળેશ્વર મહાદેવની અંદર જે ભક્તમંડળ જે ફૂટ ટોળકી છે એના દ્વારા દર સોમવારે અલગ અલગ વસ્તુઓથી શણગાર કરવામાં આવે છે. એમાં આજે ચલણી નોટોનો શણગાર છે. બીજી વસ્તુ એ આપના બીકે ન્યૂઝ અને નિર્વાણ ન્યૂઝના માધ્યમથી હું આજ પાલનપુરની શહેરની ભક્તોને જણાવવા માગું છું કે આવતા સોમવારે એ ભૂત ટોળકી દ્વારા શીરાનો પ્રસાદનું પણ આયોજન કર્યું છે. એટલે આપના માધ્યમ દ્વારા હું સમગ્ર શહેરની જનતાને પણ આમંત્રણ પાઠવું છું કે આવતા સોમવારે દાદાનો આ શીરાના પ્રસાદનો અવશ્ય લાભ. ધન્યવાદ. શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં ભૂત ટોળકી દ્વારા ભગવાન ભોલેનાથને વિવિધ શણગાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભક્તજનો પણ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.